રાજ્ય સરકાર દ્વારા સુરત મનપામાં રિઝર્વેશન હેઠળની વર્ષોથી પડતર જગ્યાઓ છૂટી કરવાનો આદેશ કર્યો છે. સુરતમાં છેલ્લા 30 વર્ષથી પડતર 855 હેઠળ રિઝર્વેશનની જગ્યાઓ છૂટી કરાશે. રાજ્ય સરકાર સાથે આપણી બેઠક થઈ છે અને એની અંદર 80 હેક્ટર જમીન જે સરકારના હસ્તકની હતી તે છૂટી કરવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે. કયા પ્રકારની આખી વાતચીત થઈ અને કેટલી જમીન છૂટી કરવામાં આવી છે અને એના કારણે શું ફાયદો થશે? ગુજરાત રાજ્ય સરકારશ્રીના દ્વારા દેવ દિવાળીના દિવસે ગઈકાલે એક બેઠક માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ હતી અને એ બેઠક જે છે જે અહીંયા એક કન્સલ્ટેટિવ કમિટી ડીપીના રિઝર્વેશન બાબતે બનાવવામાં આવેલી હતી અને એ કમિટીમાં લેવાયેલ નિર્ણય મુજબ જે કમિટીનો રિપોર્ટ હતા એ કમિટી ત્યાં એનું પ્રેઝન્ટેશન રાખવામાં આવેલ હતું. એના સંદર્ભે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ એક સરસ નિર્ણય સુરત માટે કરેલું છે. આમાં 1986થી ડીપીમાં જે રિઝર્વેશન્સ ચાલી આવે છે અને જે રિઝર્વેશન્સ અત્યાર સુધી કોઈ પણ બીજા વિષયમાં લાગેલા નથી એ તમામ લગભગ 440 હેક્ટર જેટલા જમીન, આમાં 50 હેક્ટર સુડાનું અને 390 હેક્ટર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે રિઝર્વેશન્સ જે પ્રાઇવેટ અથવા ગવર્મેન્ટ લેન્ડ ઉપર રિઝર્વેશન્સ હતા એ તમામ જમીન ઉપર જે છે 50% રિઝર્વેશન્સ રાખવાનું અને 50% કપાત રાખીને એને ઉપયોગ કરીને અને બીજા 50% જે છે પ્રાઇવેટ અથવા ગવર્મેન્ટના માલિકની જમીન હોય એને આપવાનું નિર્ણય કરવામાં આવેલું છે, જે ખૂબ એક સરસ નિર્ણય છે. ખાસ કરીને લગભગ 170 જેટલા કેસો અલગ અલગ કોર્ટ્સમાં પડતર પણ હતા એટલે એનું એક સુખદ અંત આવ્યું છે અને સંપૂર્ણપણે આ જે નિર્ણય થયું છે એ જે ખેડૂતો હતા જેનું જમીન હતું અને જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુડા માટે એ વિન વિન સિચ્યુએશન છે. ખેડૂતો માટે એટલા માટે કે એમનું 50% જમીન છૂટી થાય છે અને એસએમસી અને સુડા માટે એટલા માટે કારણ કે એ બંનેના જે જમીન અત્યારે રિઝર્વેશનમાંથી 100% ખર્ચ કરી સંપાદનનું પ્રક્રિયા આદરી એને કોમ્પેન્સેશન આપીને 100% જમીન મેળવવાના હતા અત્યારે 50% સંપૂર્ણ રીતે ફ્રી ઓફ કોસ્ટ એ જે ટીપી રિઝર્વેશનના આકારે આપણને મળશે એટલે એ ખૂબ એક વિન વિન સિચ્યુએશન છે જે સુરત માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. ખાસ કરીને રિયલ ઇસ્ટેટ અને હાઉસિંગ સેક્ટરમાં એનાથી ખૂબ એક તેજીનો માહોલ આવવાનું શક્યતા પણ ખરી છે અને ખાસ કરીને વર્લ્ડ સિટી એરિયામાં 51 જેટલા રિઝર્વેશન્સ ખૂબ જૂના સમયથી ચાલી આવતું હતું જેને આમાંથી પણ એ રાખવામાં આવેલું છે એટલે સંપૂર્ણપણે જે જમીનો સંપાદન પ્રક્રિયામાં ના હોય એ તમામ જમીનોના કિસ્સામાં 50% રિઝર્વેશન્સ જે છે એ રિઝર્વેશન્સ છૂટી કરીને 50% જે ખેડૂતને અને 50% એસએમસી અને સુડાને અનાયત કરવામાં આવેલું છે. સર, ખાસ કરીને જે સુરત મહાનગરપાલિકા સસ્તા મકાન બનાવીને આપે છે અથવા તો એ પ્રકારની જે પ્રક્રિયા છે એને કેટલો ફાયદો, કે આપણો જે ટાર્ગેટ છે પ્રધાનમંત્રીનું પણ એક સૂચન હતું કે વધારેમાં વધારે અફોર્ડેબલ હાઉસિંગ બનાવવામાં આવે તો એ પ્રોજેક્ટને કેટલો આમાં વેગ મળશે? એ જે ખાસ કરીને આવા પ્રકારના જે જમીનો છે ઈડબ્લ્યુએસ માટે અથવા બીજા કોઈ એ અફોર્ડેબલ હાઉસિંગમાં જે રેસિડેન્શિયલ ઝોનમાં આવે છે એ તમામ જમીનો જે છે એમાં અફોર્ડેબલ હાઉસિંગ બની શકશે અને એનાથી જે હાઉસિંગ સેક્ટર છે ખાસ કરીને જે આવાસો છે એના ખૂબ સરસ તેજી આવશે અને લોકોને પણ વ્યવસ્થિત એમને જે ઘર છે એ ઘર મળી રહેશે અને એક જે માનનીય વડાપ્રધાનશ્રીનું જે લક્ષ્ય છે 2022 સુધી તમામ વ્યક્તિને આવાસ આપવાનું એ પણ આ પ્રક્રિયામાંથી ખૂબ એમને વેગ મળશે.